ગરીબોને ભોજન મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મનરેગા યોજના ગરીબોના બદલે નેતાઓ અને અધિકારીઓ માટે જાણે વરદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગીરસોમનાથના વેરાવળ તાલુકાના એણાજ ગામે ગરીબ લોકો માટે મનરેગા યોજના અંતર્ગત રૂપિયા 75 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ ગરીબોના જોબ કાર્ડ અન્ય સત્તાધારીઓના નામે થઈ જતા ગ્રામજનોએ તાલુકા પંચાયતના TDOને સમગ્ર બાબતની જાણ કરી હતી, જેને લઈ ગરીબોના રૂપિયા પચાવી પાડનાર સરપંચ તલાટી સહિત 6 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેથી રાજકીય આગેવાનોમાં દોડધામ મચી છે. મારું નામ અશોક સોલંકી છે. મારું ગામ ઈણાજ છે, વેરાવળ તાલુકાનું ઈણાજ ગામ. હવે અહીંયા છેલ્લા 1-2 વર્ષથી કે કદાચ એની અગાઉથી પણ આ જે મહાત્મા ગાંધી નરેગા યોજના છે એની અંદર મોટા પાયે કૌભાંડ થયેલું છે. ઈણાજ ગામના 95% લોકોના ખોટા જોબ કાર્ડ બનાવી, ડમી જોબ કાર્ડ બનાવી અને એમાં કામ કરી, કામ બતાવી, સ્થળ ઉપર કામ ન કરવા છતાં ઓન પેપર કામ બતાવી અને લાખો રૂપિયા જે છે એ પડાવી સરકાર પાસેથી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને સાથે સાથે ગામ લોકોના પણ ખોટા જોબ કાર્ડ બનાવી, મતલબ ગામ ઉપર પણ એક જાતનું ષડયંત્ર પણ છે. કેમ કે બધામાં જોબ કાર્ડમાં તમે જોવો તો ફોટા પણ ખોટા છે, બીજા વ્યક્તિઓના ફોટા છે અને એના બેંક અકાઉન્ટ એ ખોટા છે. મારા જોબ કાર્ડમાં બીજા વ્યક્તિઓના બેંક અકાઉન્ટ છે, મારા નામના કામ બતાવે અને પૈસા બીજાના ખાતામાં જાય જેથી સરળતાથી એ લોકો ઉપાડી શકે અને વાપરી શકે. આવડું મોટું કૌભાંડ છે. અમારા ગામમાં આ જોબ કાર્ડની કાર્યવાહી જાહેર થતાં ઘણા નામ એવા છે કે જે પોતાના ફોટા પણ નથી અને એકાઉન્ટ પણ પોતાના નથી અને જાહેર થતાં ખ્યાલ આવેલો છે કે આના પૈસા ઉપડે છે અને ઘણા નામ તો એવા છે કે જે જોબ કાર્ડ બોલે છે અને વ્યક્તિઓ મરણ પામેલા છે એના જોબ કાર્ડે હાલમાં બોલે છે અને એના રૂપિયા ઉપડે છે. એટલે એના માટે ખરેખર આ કાર્ય આગળ કરીને જે FIR થઈ એના વિશે કાયદેસર રીતે કાર્યવાહી કરી અને જે જાહેર થાય કૌભાંડ એ મહત્વની વસ્તુ. આ 6 લોકોમાં એક તો ઈણાજ ગામના સરપંચ રમેશભાઈ ઝાલા, ઈણાજ ગામના તલાટી વિજયભાઈ બારડ, એ ઉપરાંત તાલુકા પંચાયત RIRD શાખાના 4 કર્મચારી, APO, ગ્રામસેવક, એકાઉન્ટ આસિસ્ટન્ટ અને મનરેગા કોઓર્ડિનેટર આમાં સામેલ છે. આ કૌભાંડની રકમ છે એ લગભગ 75,50,000ની આસપાસ છે અને 1/5/2016 લઈ અને 31/3/2018 સુધીની આ તપાસ છે એની અંતર્ગત અમે આવરી લીધેલી છે. આ જે કામો છે એ ગામની અંદર મનરેગામાં કામ માગવાનું હોય છે અને એ અંતર્ગત અમે અર્થવર્ક, જમીનને લગતું માટીકામને એ બધું કામ સોંપેલું હતું અને આ અંતર્ગત બોગસ જોબ કાર્ડ ઊભા કરી અને પેમેન્ટ કરાવવામાં આવેલું હતું અને જે લોકોના નામ પર બોગસ જોબ કાર્ડ ઊભા કરેલા એના નામ પર બોગસ ખાતાઓ પણ ખોલવામાં આવેલા. બરાબર, અમારી પ્રાથમિક તપાસમાં લગભગ 173 લોકોની અમે પ્રાથમિક તપાસ કરી કે જે જોબ કાર્ડ બોગસ નીકળેલ છે. આમાંથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે, એક ખાનગી નોકરી કરે છે અને એક 108માં નોકરી કરે છે.